નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વડોદરા સહિત ગુજરાતની જે 25 બેઠકો છે તેમાં લોકસભાની સામાન્ય ચૂંટણીનું જે ઇલેક્શન છે થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરાની જો વાત કરીએ તો 19 લાખ કરતાં વધુ મતદારો આજે મતદાન કરવાના છે. ત્યારે વડોદરામાં વહેલી સવારે 7 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી છે. ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી સાથે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ તેઓ મતદાન કરવા માટે પોતાના મથક પર પહોંચ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો તેઓ આ મતદાન મથક પર પહોંચ્યા છે અને તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો આ ખુદ પૂર્વ કેબિનેટ મંત્રી આપ જોઈ શકો છો આ જે મોટી ઉંમરના એટલે 60 વર્ષ કરતાં પણ વધુ ઉંમરના લોકો પણ મતદાન મથકે પહોંચ્યા છે અને આપ જોઈ શકો પૂર્વ કેબિનેટ મંત્રી તેઓને આ મતદાન મથક પર લઈ જઈ રહ્યા છે. આ ખાસ કરીને જ્યારે લોકસભાનો લોકશાહીનો જે પર્વ છે આ પર્વ છે અને પર્વ આ તમામ લોકો આજે વહેલી સવારથી જ્યારે મતદાન મથક પર જઈ રહ્યા છે અને જે મોટી ઉંમરના લોકો પણ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે લોકશાહીનો આ પર્વ છે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ આ રાજેન્દ્ર ત્રિવેદી તેઓના પરિવાર સાથે આ શ્રેય સાધક સ્કૂલ પર પહોંચ્યા છે અને તેઓ પણ આ મતદાનનો તે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પોતે સામાન્ય નાગરિકની જેમ જ તેઓ કતારમાં ઊભા છે, પોતાના પરિવાર સાથે પણ તેઓ આવ્યા છે અને તેઓ આ મતદાન કરવાના છે. ત્યારે આ જે પ્રકારે આ જે મતદાનની ફરજ છે તમામ લોકો પોતાની ફરજ અદા કરે તે માટેના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેઓ અહીંયા પહોંચ્યા છે અને પોતાના પરિવાર સાથે તેઓ મતદાન મથક પર તેઓના પરિવાર સાથે સમગ્ર પરિવાર સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે વડોદરા બેઠકની વાત કરવામાં આવે તો 14 ઉમેદવારો છે સીધી હરીફાઈ થઈ રહી છે. ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના સાથે અપક્ષ ઉમેદવારો 14 ઉમેદવારો તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે સીધો સંઘર્ષ આ પોતાના થઈ રહ્યો છે. ત્યારે 19 લાખ કરતાં વધુ મતદારો આજે પોતાનું મતદાન કરવાના છે વડોદરા બેઠક પર. સાથે ગુજરાતની 25 બેઠક પર વહેલી સવારથી આ મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ ખાસ કરીને જ્યારે વડોદરા બેઠક પર જ્યારે વહેલી સવારથી વેમાલી ગામના પણ દ્રશ્યો તમને બતાવ્યા હતા કે 7 વાગ્યાથી જ્યારે મતદાનની શરૂઆત થઈ ત્યારથી જ લાંબી લાંબી કતારો જોવા મળી. ત્યારે હજુ પણ ત્યારે 9 વાગ્યાની આસપાસનો સમય થઈ ચૂક્યો છે, 2 કલાકથી વધુનો સમય થયો છે. તેમ છતાં પણ આ કતારો જોવા મળી છે. કારણ છે કે લોકશાહીનો પર્વ છે, લોકશાહીનો પર્વમાં તમામ લોકો પર્વ ઉજવી રહ્યા છે અને ત્યારે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતાના પરિવાર સાથે તેઓ અહીંયા ઉપસ્થિત છે. સામાન્ય નાગરિકની જેમ જ તેઓ અહીંયા પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને તમામને આ પોતાની ફરજ નિભાવવી જોઈએ. કારણ કે આજે રજા પણ આપવામાં આવી છે, પરંતુ રજા જે દિવસ છે રજાનો નથી, પરંતુ પોતાની જે જવાબદારી નિભાવવાનો દિવસ છે એટલે કે મતદાન કરવાનો દિવસ છે અને લોકશાહીનો પર્વ છે. 18મી આ લોકસભાનું આ જે સામાન્ય ઇલેક્શન થઈ રહ્યું છે, સાથે વાઘોડિયામાં બાય ઇલેક્શન પણ છે. ત્યારે તમામ જે મતદારો છે ઉત્સાહની સાથે આજે તેઓ મતદાન કરી રહ્યા છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી સહિત પોતાનો પરિવારને તેઓ અહીંયા લઈને આવ્યા છે અને તેઓ તમામ લોકો મતદાન કરવા માટે આ તમામ લોકો અહીંયા આવ્યા છે અને ખાસ કરીને આ વોટર આઈડી પણ તેઓ બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ આ મતદાન કરવા માટે જે પ્રકારે આ રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ મંત્રી અને સાથે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેઓ આજે મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો તેઓ અહીંયા પોતાના જે મતદાન મથક છે શ્રેય સાધક સ્કૂલ તે જગ્યા પર તેઓ પોતાનું આ મતદાન કરી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે 19 લાખ કરતાં વધુ મતદારો આજે પોતાના
ભાવિ ઉમેદવારનું ભાવિશીલ કરવાના છે ત્યારે વહેલી સવારથી જ્યારે 7 વાગ્યાથી શરૂઆત થઈ મતદાનની ત્યારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરાની બેઠકની વાત કરીએ તો વડોદરામાં પણ સામાન્ય ચૂંટણી આ લોકસભાની યોજાઈ રહી છે, તેમાં સાથે ભાગોળીયા વિધાનસભામાં પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં વાત કરીએ તો સીધા જે ઉમેદવારો છે તે ઉમેદવારો તેઓ ખાસ કરીને ગુજરાતમાં મતદાનની વાત કરીએ તો સાંસદ બનવા માટે 266 લોકો મેદાને છે અને સાથે ધારાસભ્યની જે બેઠકો છે તેમાં 24 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં પોતાની દાવેદારી કરાવી છે. અને ચાલ છોડ દે બહાર આપણે કરી આપ જોઈ શકો છો જે વહેલી સવારથી જ લોકો અહીંયા આ ખાસ કરીને જ્યારે આ તમામ જે મોટી ઉંમરના વયના લોકો અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો પોલીસ તંત્ર પણ તેઓની સાથે મદદ કરી રહ્યું છે. આ બા પણ 89 એટલે 89 વર્ષના આ બા છે, તેઓ પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે. બા શું કહેશો આજે મતદાન કર્યું છે કેટલું? મતદાન તો કરવું જ જોઈએ ને આપણા દેશની, એના માટે શાંત છે આપણા દેશની અને પ્રગતિ છે આપણી. બિલકુલ આપ જોઈ શકો છો 89 વર્ષના બા પોલીસ સાથે, પોલીસ પણ તેમની મદદ કરી રહી એટલે ચોક્કસથી જ્યારે આ લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં તમામ લોકો આ મતદાન મથકે પહોંચી રહ્યા છે ત્યારે વડોદરા બેઠક પર વહેલી સવારથી જ આ મતદાન ઉત્સાહની સાથે થઈ રહ્યું છે. ત્યારે જોઈ શકો છો 89 વર્ષના જે બા છે એ બા પણ મતદાન મથક કરવા 89 વર્ષના બા છે ત્યારે આ તેઓ આપ જોઈ શકો છો આ શ્રી સાધક સ્કૂલ છે ત્યાં પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા છે. સાથે આ જે દ્રશ્યો અમારા કેમેરામાં જોવા મળ્યા કે આ 89 વર્ષના જે બા છે તે પણ એ મતદાન મથકે પહોંચી રહ્યા એટલે લોકોનો જે ઉત્સાહ છે ઉત્સાહ સાથે મતદાન મથક ઉપરના દ્રશ્યો સીધા જોવા મળી રહ્યા છે. જ્યારે વાત કરીએ ત્યારે લોકો ઉત્સાહની સાથે અહીંયા આવ્યા છે અને મતદાન કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા. વાત કરીશું વડોદરા બેઠક પર ત્યારે લોકોનો જે ઉત્સાહ છે તેને ઉત્સાહની સાથે શું કહેશો આપ પણ મતદાન કરવા પહોંચ્યા છે કેટલો ઉત્સાહ? લોકશાહીનું આ સર્વોત્તમ પર્વ છે, તમે પ્રજાના તમામ પ્રશ્નોને વાચા આપી શકો છો. બીજા બધા જ કામ મૂકી બધા જ વડીલ મિત્રો ભાઈઓ બહેનો યુવાનોને ઘરમાંથી પહેલું કામ એમનું પહેલી ફરજ બજાવવા માટેની અપીલ છે અને દેશના આવનારા 5 વર્ષમાં કયા તમારા પ્રશ્નોને વાચા મળશે એ આજે તમારા હકમાં છે, તો બહાર આવો અને મેક્સિમમ વોટ કરો એવી અપીલ છે. બિલકુલ લોકોને અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન છે. શું કહેશો આપણને યુવા છો મતદાન આપવા માટે આવ્યા છો? મતદાન એ મહાદાન છે, મારી એવી વડોદરાની યુથને અપીલ રહેશે કે આજે તમે એકલા નહીં સહપરિવાર સહિત પપ્પા મમ્મી દાદા દાદી બધાને લઈને સહપરિવાર સહિત વોટ કરવા આવો. તમારો વોટ એક એક વોટ કિંમતી છે, તો આ એક ઉત્સવ છે રાજનીતિનો સૌથી મોટો ઉત્સવ છે. મારી વડોદરાની યુથને અપીલ રહેશે કે હું પોતે ડૉક્ટર છું અને પોતે અપીલ કરું છું કે બધા એના ફ્રેન્ડ્સ એમના પરિવાર બધાને ભેગા કરીને આજે વોટ કરવા આવો. વડોદરાની જો વાત કરીએ તો વડોદરાના વિકાસ માટે મત આપવો જરૂરી છે, તો એ બાબતે શું છે? એ પાર્ટીને વોટ આપવું અનુકૂળ છે જે વિકાસ એઝ વેલ એઝ આપણો કલ્ચર એ બંને માટે અવાજ ઉઠાવે એ પાર્ટીને વોટ આપવો જરૂરી છે. વિકાસ એ મુદ્દો છે પણ એઝ વેલ એઝ આપણો જે કલ્ચર છે આપણો જે સંસ્કારી નગરી છે એ મેન્ટેન રહેવી જોઈએ, એ પાર્ટીને મારો મત રહેશે. બિલકુલ એ પાર્ટીને મત રહેશે. ત્યારે પૂર્વ મંત્રી ત્યારે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેઓ પોતાનું મતદાન કરીને તેઓ બહાર નીકળી રહ્યા છે. ખાસ કરીને જ્યારે આ મતદાન મથક ઉપર આપ જોઈ શકો છો લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે આપનો એક મત એટલો જરૂરી છે એટલે જ લોકો મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. અને તમામ આ પૂર્વ આ જે પ્રકારે જોઈ શકો છો પૂર્વ મંત્રી રાજુભાઈ રાજેન્દ્ર ત્રિવેદી મત કરીને તેઓ મતદાન મથકની બહાર નીકળ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે આ તમામ જે લોકો છે ઉત્સાહની સાથે પોતાનો મત આપી રહ્યા છે.
દાદા આગળ જે પ્રકારે આજે ઉત્સાહની સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે રાજેન્દ્રભાઈ છે તેમની સાથે વાત કરીશું. સાહેબજી શું કહેશો, આજે મતદાનનો મહાપર્વ છે અને આપ પણ મતદાન કરવા પહોંચ્યા છો. સમગ્ર પરિવાર સાથે મતદાન કરવું એ લોકશાહીનો આત્મા છે, અને જે મત આપવા નથી આવતો એને પછી ફરિયાદ કરવાનો અધિકાર નથી. એટલું જ નહીં, પરંતુ એ રાષ્ટ્ર સેવાની ભાવના હોય એ મત આપવા ચોક્કસ આવે. મત આપવો જ જોઈએ જેને આપવો હે એને. આજે દેશની અંદર આ રાષ્ટ્ર પરમ વૈભવની સ્થિતિએ પહોંચે, સમગ્ર વિશ્વની અંદર ત્રીજી આર્થિક મહાસત્તા બને. આજે વિશ્વ આખું તમે જુઓ તો યુદ્ધના ખોરંભે પડેલું છે, આરંભે પડેલું છે. તે વખતે આ દેશનો નેતા મજબૂત નેતા હોવો જોઈએ, એ જ દેશને આગળ લઈ જઈ શકે, દેશને આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા આપી શકે એવો ભડવીર નેતા જ આ દેશને આગળ લઈ જઈ શકે. એટલા માટે રાષ્ટ્રહિતમાં, રાષ્ટ્ર માટે, પોતાના માટે, પોતાની આવતી પેઢી માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. અમે સમગ્ર પરિવારમાં 10 જણા ભેગા થઈને આવ્યા છે અને તમામે મતદાન કર્યું છે. અમને મતદાન કર્યાનો અનેરો આનંદ છે, પરંતુ એક દુઃખ છે કે બહાર જેટલી ગરમી નથી એટલી અંદર રૂમમાં ગરમી છે. અને મતદારો તો થોડી વારમાં મત આપીને બહાર આવી જાય છે, પણ જે કર્મચારીઓ જે બેઠા છે, ચૂંટણી અધિકારી જે બેઠા છે, અમે એમના માટે પુષ્પ લઈને ગયેલા કે તમે આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવો છો અને આખો દિવસ તમારે પરસેવો કાઢવાનો છે, પરંતુ લોકશાહી માટે એ પણ તત્પર છે એટલે બધા જ બેઠા છે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. રાજેન્દ્રભાઈ જે રીતે વાત કરી, હીટ વેવ ની આગાહી છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, શું અપીલ કરશો? આપના સૌના કપાળ પર પરસેવો જોઈ શકું છું, મારા કપાળ પર પણ એટલો જ પરસેવો નીકળી રહ્યો છે, અને હજુ તો સમય પણ 8:30 નથી થયા. ગરમી પડે તો પડવા દો, એ એનું કામ કરે, આપણે આપણું કામ કર્મ કરવાનું છે, રાષ્ટ્ર કર્મ કરવાનું છે. અને પાણી વધારે વધારે પીતા રહેજો, અને હું તો આપને પણ વિનંતી કરું, મીડિયા કર્મીને પણ, કારણ કે આપ પણ બહારે ફરફર કરો છો તો પાણી અવશ્ય પીતા રહેજો. ધન્યવાદ. બિલકુલ, ખૂબ સારી વાત કરી છે તમે ત્યારે આ પોતાના પરિવાર સાથે પણ આવ્યા છે, તેમના મિસિસ સાથે, ધર્મપત્ની સાથે પણ વાત કરીશું. શું કહેશો, શું અપીલ કરશો? મારા તરફથી એ જ અપીલ છે કે બધા પોતપોતાનું કર્તવ્ય પૂરું પાડે. દેશ માટે આપણે કરીએ છીએ, બીજા કોઈ માટે નથી, ને આપણા આવનારી પીઢી માટે, આપણા દેશના કલ્યાણ માટે, દેશના ભવિષ્ય માટે આપણે મતદાન કરવું જ જોઈએ. અને આ હીટ વેવમાં પોતાને બચાવ અને આસપાસના બધાને મદદરૂપ થાવ, અને બધાને પાણી આપો, છાશ આપો, જે બી પ્રવાહી પીવાનું હશે, પોતે સ્વસ્થ રહો અને આપણા દેશને બી સ્વસ્થ. હતા રાજેન્દ્ર ત્રિવેદીના ધર્મપત્ની જીને, તેઓ પણ અપીલ કરી રહ્યા છે, કારણ કે આ દેશનું પર્વ છે અને પર્વ તમામ લોકો ઉજવી રહ્યા છે. ત્યારે પૂર્વ મંત્રી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પરિવાર સાથે આજે મોટી સંખ્યામાં અહીંયા આવીને તેઓ મતદાન કર્યું હતું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ન્યૂઝ, વડોદરા.